જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા બાળકો? ચાલો આજના લેક્ચરમાં આપણે ગુજરાતી વિશે ભણવાનો છે. ઓકે, બધા વિડીયો જોવો છો ને? હા, વિડીયો બધાએ જોવાનું જ છે. અને અત્યારે સ્કૂલ ઓપન નથી આપણી, એટલે ઘરે આવી રીતે ઓનલાઈન જ ભણવાનું છે. ઓકે, ચાલો તો હવે બધા પોતપોતાની ગુજરાતીની બુક્સ ઓપન કરો. વેરી ગુડ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વર શીખતા હતા, તો હવે એમાં આપણે આગળના સ્વર શીખશું. આજે આપણે શીખશું ઉ, ઉત્તરાયણનો ઉ. જો, મજા પડે ભાઈ મજા પડે, ઉત્તરાયણમાં મજા પડે, પતંગ ચગાવવાની મજા પડે ને સ્કૂલમાં પણ રજા પડે. હવે પતંગ ક્યારે ચગાવીએ? ઉત્તરાયણમાં. અને ઉત્તરાયણનો તહેવાર હોય ત્યારે આપણે શાળાએ રજા હોય ને, સ્કૂલમાં તો રજા હોય. ચાલો હવે આપણે ઉને ત્રણ સ્ટેપમાં લખતા શીખશું. ચાલો સૌથી પહેલાં અહીંયા ઉ શોધતા શીખીએ. સૌથી પહેલો શબ્દ છે ઉ અને ર. ઉર, તો ઉની નીચે લાઈન. પછી છે ઉદર, તો ઉદરમાં ઉ નીચે આ રીતે લાઈન કરશું. ઉપર, તો અહીંયા પણ લાઈન બનાવવાની છે. ચાલો જો, હવે અહીંયા આપણને જોડકું આપેલું છે, જ્યાં ઉ દેખાય ને એટલે આપણે એની સાથે જોઈન્ટ કરવાનું છે. ચલો આ ઉ છે, તો એની સાથે જોઈન્ટ કરશું. પછી આ ઉ છે, તો એને પણ જોઈન્ટ કરી દેશું. પછી અહીંયા આ રીતે, તો આપણું થઈ ગયું કમ્પ્લીટ. ચાલો હવે આપણે ગૂંટવાનો છે. ચાલો સૌથી પહેલાં આપણે એક સ્ટેપમાં આ રીતે કર્વ કરવાનો છે. જોઈ લ્યો બધા, આપણે ઊંધો સી કરીએ ને, હા, એ ઊંધો સી કરવાનો છે, બરાબર. પછી આ સીને જોઈન્ટ કરતા અહીંયા રાઉન્ડ નાનકડું બને ને એવું આપણે અહીંથી બીજું કર્વ કરવાનું છે. કેવું કર્વ? હાફ કર્વ. તો આ આપણો બીજો સ્ટેપ થશે, બરાબર. હવે આ જે આપણે કર્વ હતું એને, એ જ લાઈનને આ રીતે ઉપરની તરફ લઈ જવાની છે, એટલે આ આપણો ઉ થઈ જશે તૈયાર. ત્રણ સ્ટેપમાં આપણે શીખવાનું છે. ચાલો સૌથી પહેલો સ્ટેપ હાફ કર્વ. આ હાફ કર્વને જોડતા રાઉન્ડ બનાવતા બીજો હાફ કર્વ, અને આ કર્વને છેટ ઉપર તરફ આ રીતે લઈ જવાનો છે, બરાબર. ચાલો જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી બધાએ ઘૂંટવાનું છે, અને વ્યવસ્થિત આવડી જાય પછી જ આપણે આગળ વધવાનું છે. ચાલો હવે આપણે લખતા શીખવાનું છે. અહીંયા બંને લાઈનની વચ્ચોવચ આવવું જોઈએ, ડોટ્સ ઉપર જ જવું જોઈએ, ડોટ્સની બહાર જવું જોઈએ નહીં, નકર આપણું આ રોંગ ગણાશે, બરાબર. ચાલો જોતા જાવ, દેખાય છે ને બધાને? વેરી ગુડ. આ રીતે આપણે ઉ લખવાનો છે. આખું પેજ આપણે આજે કમ્પ્લીટ કરવાનું છે, રાઉન્ડ બનાવીને અહીંયાથી આ રીતે ડોટ્સ ઉપર જ લખવાનું છે. વેરી ગુડ. ચલો દેખાય છે બધાને? ચાલો હજી એકવાર, પહેલું હાફ કર્વ, પછી ત્યાંથી લઈ રાઉન્ડ કરી બીજું હાફ કર્વ, અને આ કર્વને ઉપરની તરફ લઈ જવાનું છે. સાવ ઇઝી જ છે, તમને આવડવું જ જોઈએ. હવે તો તમે આ શીખીને આવ્યા છો, બરાબર. આપણે ઓલરેડી શીખ્યું છે ને જુનિયરમાં. ચાલો તો આ આખું પેજ છે, 12 નંબરનું પેજ હોમવર્કમાં આપું છું તમને. બધાએ હોમવર્ક કરવાનું જ છે, વિડીયો જોવાનો અને હોમવર્ક કરવાનું. ઓકે, ચલો ત્યાં સુધી બાય. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, અને એમાં આપણે દીર્ઘ ઉ, બરાબર, દીર્ઘવાળું ઉ યાની મોટું ઉ શીખવાનું છે. આ તું નાનું.
ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બાય.